અમદાવાદમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરાવી. 30 જાન્યુઆરી 2020 સુધી ચાલનારા કાર્યક્રમ હેઠળ શહેરના તમામ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાશે. ચોટીલાના કાબરણની સીમમાં સિંહે કર્યો શિકાર. સિંહે કર્યું રોજનું મારણ. મોડી રાત્રે મારણ કર્યું હોવાનું અનુમાન. ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ. ચોટીલા તાલુકામાં સિંહોએ હજુ સુધીમાં 4 થી 5 પશુના કર્યા છે મારણ. વડોદરામાં રખડતા શ્વાનનો આતંક. હાથીખાના વિસ્તારમાં 7 વર્ષના બાળકને શ્વાન કરડ્યો. બાળકના કાનના ભાગે ઈજા. શ્વાને એક અન્ય વ્યક્તિને પણ કરડવાનો કર્યો હતો પ્રયાસ. શ્વાનના આતંકના સીસીટીવી આવ્યા સામે. 26/11ના મુંબઈ હુમલાનો પ્રથમ ભોગ બનેલી કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ સહાયથી વંચિત. નવસારી જિલ્લાના 3 માછીમારની હત્યા કરીને આતંકીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. આટલા વર્ષ બાદ પણ માછીમારોના પરિવારને આર્થિક સહાય ન. સ્થિતિ દયનીય બની. સુરતમાં સુમુલ ડેરી રોડ પર આવેલી ગુજરાતી અને ઉડિયા માધ્યમની શાળા બંધ કરી અન્યત્ર ખસેડાતા વિદ્યાર્થીઓને પડી મુશ્કેલ. જૂની શાળામાં ફરી અભ્યાસ શરૂ કરાવવા માટે વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિને રજૂઆત કરી. વડોદરાની મધર સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકની પોલીસે કરી ધરપકડ. શિક્ષકે 7 જેટલા વિદ્યાર્થીઓને લાકડીથી માર મારતા શરીર પર જોવા મળ્યા નિશાન. તો વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. જામનગર નજીક આવેલા બેડ ગામથી રસલપુરના માર્ગમાં 2 માસથી પાણી ભરાતા લોકો પરેશાન. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નથી લેવાતા. દાહોદ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. લીમગઢા રોડ, દાહોદ રોડ, ગોધરા રોડ પર આવેલા 100થી વધુ દબાણ દૂર કરાયા. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અમરોલી અને કોસાળ વિસ્તારની લીધી મુલાકાત. વન ડે વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે પહોંચ્યા અને ફરજ પર મોડા આવતા કર્મચારીઓ સામે કરી લાલા. વડોદરામાં ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા. જૂના પાદરા રોડ પરની દુકાનોમાં કાર્યવાહી. અયોગ્ય તેલ વાપરતા વેપારીઓ સામે લાલ આંખ. તેલની ગુણવત્તાની કરાઈ તપાસ. ટોટલ પોલર કાઉન્ટ મશીનથી કરાઈ તપાસ. સુરતના ઉધનામાં ચપ્પુની અણીએ વહેલી સવારે 7 લાખથી વધુની લૂંટ. તસ્કરો ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ્યા. 2 લૂંટારૂ સીસીટીવીમાં થયા કેદ. પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદમાં વિદેશી નાણાંની હેરાફેરીનો પર્દાફાશ. એરપોર્ટ પરથી 1.39 કરોડના વિદેશી ચલણ સાથે ઝડપાયો શખ્સ. દુબઈથી અમદાવાદ આવેલા શખ્સ પાસેથી કસ્ટમ વિભાગે વિદેશી ચલણ જપ્ત કરીને શરૂ કરી તપાસ. ભાવનગરમાં ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ થતા યુવકનું મોત. નિર્મળનગર પાસે આવેલી ગેસ વેલ્ડિંગની દુકાને ડીઝલની ટાંકીમાં વેલ્ડિંગ કરતા સમયે થયો બ્લાસ્ટ. બ્લાસ્ટમાં 1 યુવકનું મોત. ગીર સોમનાથના ઉનામાં માનવ ખોપડી મળી આવી. રેલવે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસેથી માનવ ખોપડી મળી આવતા લોકોમાં ચકચાર. પોલીસે ખોપડી કબજે કરીને શરૂ કરી તપાસ. સુરતના ખટોદરામાં કસ્ટડી ડેથ કેસમાં છેલ્લા કેટલાક મહિનાથી નાસ્તા ફરતા પીઆઈ મોહન ખિલેરી સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી સામે હાજર થયા. આ કેસમાં હજુ પણ કેટલાક પોલીસ કોન્સ્ટેબલ ભાગતા ફરે છે. ખેતરમાં ચાલવા જેવી બાબતમાં સુરેન્દ્રનગરમાં ચોરવીરા ગામના સરપંચે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. છરી વડે હુમલો કરાતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો, જ્યારે હુમલો કરીને સરપંચ ફરાર થયો. મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો. 7 મહિના પહેલા કસ્ટડીની બારીની જાળી તોડીને 2 આરોપી ફરાર થયા હતા. એલસીબીએ બંનેને ઝડપી લીધા.